द સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. અહીંયા વાત કરે છે કે ડિઝનીલેન્ડની વાર્તા જે છે પરહેપ્સ કદાચ બેટર ધેન ઇટ મીન્સ કે ના કરતાં વધારે સારું હોવું, અને બેટર ધેન ઇટ મીન્સ કે કમ્પેરેટિવ ડિગ્રી છે, એનીથિંગ એલ્સ એટલે કે બીજા કરતાં, એટલે કે બીજી બધી જ વાર્તા કરતાં કદાચ આ ડિઝનીલેન્ડની જે વાર્તા જે છે એ બધા કરતાં સારી છે. ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટ્રબન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હે બિલીવડ ઇન. સરસ વાત કરે છે કે બીજા બધા કરતાં તો આ વાર્તા છે એકદમ સારી છે, બટ ઇલ્યુસ્ટ્રેટ ઇટ મીન્સ કે સાકાર કરવું, અપનાવવું. વોલ્ટ્સ વિઝન એટલે કે વોલ્ટની દ્રષ્ટિ, એન્ડ હિઝ સ્ટ્રબન ડિટર્મિનેશન, ડિટર્મિનેશન એટલે કે દ્રઢ નિશ્ચય, સ્ટ્રબન ઇટ મીન્સ કે હઠીલું, હઠીલું એટલે કે અહીંયા મક્કમ ધ્યેય છે એની વાત કરે છે. ટુ રિયલાઇઝ ઇટ મીન્સ કે પ્રતિષ્ઠિત કરવું, એન્ડ આઈડિયા તેના વિચારો જે છે તે એવું માને છે કે જેમાં તે માને છે, બરાબર. કે અહીંયા વાત કરે છે કે વોલ્ટની જે દ્રષ્ટિનું વર્ણન અને તેના પોતાના વિચારો જે છે અને એમાં જે વોલ્ટ પોતે એ માને છે તેને સાચા કરવાનું મક્કમ ધ્યેય જે છે એ વોલ્ટ પાસે રહેલો છે. હી બિલીવડ ઇન ઇટ મીન્સ કે જેમાં તે માને છે, એને ડિટર્મિનેશન ઇટ મીન્સ કે દ્રઢ નિશ્ચય દ્વારા તેને ધ્યેય કરવા હાલ્સ મક્કમ ધ્યેય કરી અને તેને સાચા કરવાનો નિર્ણય પણ છે તેની પાસે રહેલો છે. ફોર યર્સ, ઘણા વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. અને ઘણા વર્ષોથી વોલ્ટ હેડ એન્ડ ક્વાઇટલી નર્સ્ડ ઇટ મીન્સ કે શેવવું, શેવવું એટલે કે કંઈક પોસવું, એમ કંઈક બનાવવા માટેની ઈચ્છા રાખવી. કે વોલ્ટ હેડ ક્વાઇટલી એકદમ શાંતિપૂર્વક નિરાતે, વોલ્ટ છે એ ઘણા બધા વખતથી એવું પોસતો હતો, એવું સ્વપ્નું છે એ સેવતો હતો કે એને ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એનું સપનું હતું કે એક એમ્યુઝમેન્ટ પાર્ક છે એ બનાવવું, એનું એક સપનું હતું. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે શું? તો કે છે કે મનોરંજન આપતું એક પાર્ક. ઇટ વુડ બી અ પોર્ટફોલિયો ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે કે ફળદ્રુપ કલ્પના શક્તિ. અને આ દરેક વસ્તુ ઇટ વુડ બી, ઇટ મીન્સ કે તે એમ્યુઝમેન્ટ પાર્કની વાત કરે છે કે એમ્યુઝમેન્ટ પાર્ક છે શું હતું? તો કે છે કે માત્ર ને માત્ર વોલ્ટની એક જે ફળદ્રુપ કલ્પના શક્તિ જે છે એને કંજર્ડ એટલે કે કલ્પના શક્તિને સમન્વિત એવો પોર્ટફોલિયો, ઇટ મીન્સ કે આખું સમન્વય, આખો ભેગો, વિચારોનો સંગમ છે એ બન્યો હતો, અને એના દ્વારા એને એમ્યુઝમેન્ટ પાર્ક જે છે એ બનાવ્યું હતું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ તેના વિચારો, આઈડિયા ઓફ સિંકિંગ એટલે કે એના વિચારોને હોમી દેવા, એને મિલિયન્સ ઓફ ડોલર, મિલિયન્સ એટલે કે લાખો કરોડો ખર્ચ જે છે એ આ પાર્કની અંદર હોમી દેવો, ઇટ મીન્સ કે એમાં ખર્ચી નાખવા, એ બધા જ પૈસા, એના વિચારો જે છે એ એમ્યુઝમેન્ટ પાર્કની અંદર ખર્ચી નાખવાનો વિચાર જે છે, ધેન ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રિપોશિયસ ઇટ મીન્સ કે મૂર્ખામી ભર્યો, કે આવો જે એના હજારો વિચારો, નવા નવા વિચારો જે છે એ આ લાખો કરોડો ખર્ચનો એમ્યુઝમેન્ટ પાર્ક છે એની અંદર હોમી દેવો, એ એક જાતનું મૂર્ખામી ભર્યું છે એ લાગતું હતું. એન્ડ ધેટ હી વુડ નોટ મેન્શન ઇટ. અને આમ છતાં પણ મેન્શન ઇટ મીન્સ કે દર્શાવવું, કોઈને પણ એ વાત છે એને દર્શાવી ન હતી, ઉલ્લેખ પણ, મેન્શન ઇટ મીન્સ કે ઉલ્લેખ કરવો, ઉલ્લેખ પણ તેને કર્યો ન હતો. ટુ એની વન એટલે કે કોઈ પણ વ્યક્તિની સામે એને એવો ઉલ્લેખ પણ કર્યો ન હતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, અને માત્ર ને માત્ર એને શાંતિપૂર્વક પ્લાનિંગ ઇટ મીન્સ કે આયોજન, અને આ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું આયોજન છે એ શાંતિપૂર્વક શરૂ કરી દીધું હતું. એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્લુઅન્સ્ડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓવન એન્થુઝિયમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ડિઝની. વાત કરે છે વોલ્ટ ડિઝનીની કે એઝ યુઝ્યુઅલ હર હંમેશની જેમ, ધો હી ઇન્ફ્લુઅન્સ્ડ ઓલ ઓફ અસ અમારી પ્રેરણાદાયી રીતે ઓફ હિઝ ઓવન એન્થુઝિયમ ઇટ મીન્સ કે તેના અતિ ઉત્સાહની સાથે અને લોકોને ઉત્સાહિત કરવા માટે, હી ફાઇનલી ટોલ્ડ અસ, અંતે એ લોકો તેણે એટલે કે રોય ડિઝની, વોલ્ટ ડિઝનીએ અમને કહ્યું હતું, ધેન અબાઉટ ધી પ્રોજેક્ટ એટલે કે તેના આગળના પ્રોજેક્ટ વિશેની વાત જે છે એ અમને કરી હતી. સમવન આસ્ડ, એવામાં કોઈ એક વ્યક્તિ છે, સમવન એટલે કે કોઈકે એવું પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. કોઈક વ્યક્તિ છે એમાંથી એને પૂછી લીધું કે વોલ્ટ આ ડિઝનીલેન્ડનો દેખાવ જે છે એ કેવો હોવો જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, અને તરત જ વળતો જવાબ જે છે એ પણ આવે છે.
જવાબ છે, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. અને ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ, નથિંગ એલ્સ એટલે કે બીજું કંઈ જ નહીં, ઓન ધીસ અર્થ, આ પૃથ્વી ઉપર બીજું કંઈ ના હોય એવો એનો દેખાવ છે. એ છે તરત એવો જવાબ આપે છે કે એવું કે આ દુનિયા, આ પૃથ્વી ઉપર એના જેવું કંઈ જ ન હોય એવો આ ડિઝનીલેન્ડનો દેખાવ છે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ વોલ્ટ અહીંયા જવાબ આપે છે, પ્રેડિટેબલી ઇટ મીન્સ કે અનુમાનની રીતે, પૂર્વધારણા કરવાની રીતે કે અનુમાન કરીએ તો, વી હેવ ટ્રબલ રેઝિંગ ધ મની, રેઝિંગ એટલે કે પૈસા, વાય રેઝિંગ ઇટ મીન્સ કે ઊભું કરવું, અહીંયા પૈસાની વાત છે એટલે એમ કહે છે કે અમને પૈસા ઊભા કરવામાં મુશ્કેલી પડી હતી, બટ છતાં પણ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, છતાં પણ ડિઝનીલેન્ડ છે એ ઓપન થશે, ઇટ મીન્સ કે ખુલ્લું મૂકવામાં આવશે, શરૂ કરવામાં આવશે ઇન જુલાઈ 1955, 1955, જુલાઈ 1955માં આ ડિઝનીલેન્ડ જે છે એ ખુલ્લું મૂકવામાં આવશે. સિન્સ દેટ ફર્સ્ટ ડે, અને એ પહેલાં જ દિવસથી મિલિયન ઓફ પીપલ હેવ ફોગ્ડ ટુ સી, મિલિયન ઓફ પીપલ હેવ ફોગ્ડ ઇટ મીન્સ કે લાખો લોકોની સંખ્યાના ટોળાની અંદર, ફોક ઇટ મીન્સ કે ટોળું, ટોળાની અંદર લોકો ટુ સી ધ યુનિક, જોવા માટે આવતા હતા, ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન, કે વોલ્ટની જે અદ્ભુત કલ્પના શક્તિ જે છે એને જોવા માટે એ પહેલાં જ દિવસથી લાખો લોકોની ભીડ જે છે એ ત્યાં જમા થતી હતી. એન્ડ લાઈક અ કિડ વિથ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, એવી રીતે લોકોની ભીડ ત્યાં જમા થતી હતી, જાણે કે લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, એક બાળકના હાથમાં એક નવું રમકડું જાણે હોય એવું લાગતું હતું. બિગેસ્ટ એટલે કે સૌથી મોટું, એન્ડ શાઇનીએસ્ટ એટલે કે સૌથી ચમકદાર અને સૌથી અદ્ભુત એવું રમકડું આ દુનિયાને મળી ગયું હોય એમ લોકોની ભીડ છે ત્યાં જમા થયેલી રહેતી. વર્લ્ડ યુઝડ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક, વોલ્ટ છે વેન્ડર ઇટ મીન્સ કે ભટકવું, વોલ્ટ છે યુઝડ ટુ એટલે કે ટેવાયેલા હતા પાર્કની અંદર ભટકવા માટે, ઇટ મીન્સ કે ફરવા માટે ટેવાયેલા હતા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એન એની ટુરિસ્ટ, ટુરિસ્ટ એટલે કે પર્યટક, એક પર્યટકની જેમ જ તાકી તાકીને દરેક વસ્તુને ખુશીની સાથે માણતા અને આ પાર્કની અંદર, આ જે એમ્યુઝમેન્ટ પાર્ક છે એની અંદર એ ફરતા હતા, એવી રોય ડિઝની અહીંયા વાત કરે છે. ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. સરસ વાત કરે છે કે ઓવરવેલમિંગ ઇટ મીન્સ કે અતિ સફળતા અને વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા, ક્રેઝી ઇટ મીન્સ કે પાગલ, અહીંયા એમ વાત કરે છે કે વર્લ્ડની પાગલ અદ્ભુત કલ્પનાએ, એની જે ઇમેજિનેશન અદ્ભુત કલ્પનાએ અતિ તીવ્ર સફળતાથી ડિઝનીની આર્થિક મૂડીને એકત્ર કરવાની ટ્રિક ઇટ મીન્સ કે શરૂઆત કરી હતી. યેટ છતાં પણ સક્સેસ નેવર ચેન્જડ વર્લ્ડ, આટલી બધી સફળતા મળ્યા છતાં પણ વર્લ્ડ છે એ ક્યારેય બદલાયા ન હતા. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ ધ મેન, અને હંમેશા તે એક સાદો અને સિમ્પલ એવો માણસ છે એ બની રહ્યા હતા. હી હેટેડ પાર્ટીઝ, પાર્ટી ઇટ મીન્સ કે ઉજાણી, મિજબાની, તે પાર્ટીઓને હંમેશા ધિકારતા હતા. એન્ડ હિઝ આઈડિયા ઓફ ધ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. સરસ વાત કરે છે કે એનું માનવું એવું હતું, પાર્ટી વિશેનો એનો વિચાર એવો હતો કે માત્ર ને માત્ર રાત્રે એક બર્ગર અને એક મરચું, એ પણ એક નાનકડા રેસ્ટોરન્ટમાં જઈ અને એક નાનકડું મરચું અને એક બર્ગર, એ જ માત્ર એનો ખ્યાલ હતો, પાર્ટી વિશેનો એનો ખ્યાલ છે એ પ્રકારનો હતો. એન્ડ એન્ડ હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ અ મેનીટ્યુઅર રેલ રોડ ધેટ રન અરાઉન્ડ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. એન્ડ હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ, એક્સ્ટ્રા વેગન્સ ઇટ મીન્સ કે ખર્ચો, તેનો માત્ર ને માત્ર એક ખર્ચ એવો હતો, મેનીટ્યુઅર ઇટ મીન્સ કે નાનામાં નાનો, એનો નાનામાં નાનો માત્ર એક જ ખર્ચ હતો. એ પણ કયો? તો કહે છે કે રેલ રોડ ઇટ મીન્સ કે પાટા, ટ્રેનના પાટા, દેટ રન અરાઉન્ડ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, કે તેના ઘરની આસપાસ, ઘરની ફરતે એક નાનકડા રમકડાની ટ્રેનનો પાટો, એ કદાચ માત્ર એક જ એનો ખોટો ખર્ચ છે એ પોતે ગણાવતા હતા. વોટ ડુ યુ ડૂ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વોન્સ આસ્ડ હિમ, એક મિત્ર કે જેણે એક વખત તેને પૂછ્યું હતું કે વોટ ડુ યુ ડૂ વિથ ઓલ યોર મની, તું આટલા બધા પૈસાનું શું કરે છે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, અને વોલ્ટ જે છે, પોઇન્ટિંગ ઇટ મીન્સ કે દર્શાવવું, ઇશારો કરવો, એ સ્ટુડિયા તરફ ઇશારો કરી અને કહે છે, આઈ ફર્ટિલાઇઝ દેટ,
ફિલ્ડ વિથ ઇટ, કે હું આ પૈસા વડે આ ક્ષેત્રને, એટલે કે અહીંયા ફિલ્ડ ઇટ મીન્સ કે ખેતર, એ ખેતરની વાત કરે છે, પણ અહીંયા વોલ્ટ ડિઝની જે છે પોતે જે વ્યવસાય સાથે જોડાયેલા છે એની વાત કરે છે કે આ પૈસા વડે હું આ ક્ષેત્રને હંમેશા ને હંમેશા આગળ વધારું છું. એટલે કહેવાનો મતલબ કે ખેતરમાં હું ખાતર છે એ નાખતો રહું છું. એન્ડ ઇટ્સ ટ્રુ એન્ડ ઇટ વોઝ ટ્રુ ધેટ, અને એ સાચું પણ હતું કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ હી ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને એ પણ સાચું હતું કે વોલ્ટ જેટલું જલ્દી બને, જેટલું શક્ય બને તેટલું જલ્દી એ બધા જ વોલ્ટ જે છે પોતાના બધા જ પૈસા કંપનીને પાછા પણ આપતા હતા.